નમસ્તે મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવાના છીએ, અમારી વાડી છે ને, આ વાડીમાં કપાસ ચોપ્યો છે, તો આપણે જોઈએ આવો કેટલો કપાસ થાય છે, કેટલાની વીણી આવે છે, કેટલા ટાઈમ સુધી રહે છે અને ક્યારે કાઢવાનો આવે છે. તો અમારા વિડીયોમાં બન્યા રહો. હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે બથવા ધર્મેશ બ્લોગ્સ. તો મિત્રો, આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો, તો નવા નવા વિડીયો તમારા ફોન ઉપર આવતા રહે. તો મિત્રો, પાછળ જોઈ શકો છો તમે, કૂવો છે, કેટલું પાણી છે કૂવામાં. મિત્રો, પાણી તો છે નહીં હાલમાં, તમે જોઈ શકો છો ખાલી પડ્યો છે. કપાયો પૂરી થવાની તૈયારીમાં છે ચીંડવા. મિત્રો, વરસાદના કારણે કપા બગડી ગયો છે, લાળિયા થઈ ગયો છે. જો મિત્રો, આઠ વીઘાના વાડીમાંથી 400 મણ કપા નીકળે છે, તમે જોઈ શકો છો લાળિયા થઈ ગયા છે. કપામાં ભારે નુકસાન થયું છે. જોઈ શકો છો મિત્રો, આમાં ટમેટા તો ન થાય પણ ટમેટીઓ થાય ઝીણી ઝીણી. જો મિત્રો, આઠ વીઘામાં મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિથી આખા વાડીમાં ટીપે ટીપે કપાસમાં દેવામાં આવે છે. મિત્રો, અત્યારે છેલ્લા એન્ડમાં કપા છે, એટલે કપા બહુ સારો નથી. જો તમે જોઈ શકો છો, વરસાદના કારણે બધું બગડી ગયું છે. મિત્રો, આ વાલ છે, અહીંથી આખી વાડીમાં પાણી જાય. જો આવા જીવે તો ઝીણી ઝીણી આવી ગઈ છે. મિત્રો, બધે કપાસ કાઢી નાખેલો છે, આપણે એક જ રાખેલો છે. મિત્રો, અમારી વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ શેર કરો. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ, તમે જોઈ શકો છો, આ પણ આપણી વાડી છે. આ વાડીમાં આપણે ઘઉં સોંપ્યા છે, તો ઘઉંનો પણ વિડીયો આપણે ઉતારવાના છીએ. તો મિત્રો, સબસ્ક્રાઇબ કરેલ રાખજો.